करोड़ों श्रद्धालुओंनी आस्था समान जगतजननी मां अंबाजीना पवित्र यात्राधाम अंबाजीना सुग्रथित विकास माटे अने दर्शनार्थे आवना श्रद्धालुओंने सुख सुविधाओं पूरी पाड़वा माटे अंबाजी यात्राधाम प्रवासन सत्तामंडळनी रचना करवानो राज्य सरकारे निर्णय कर्यो छे। तेने आवकारता बनासकांठा जिला कलेक्टर कम अंबाजी देवस्थान ट्रस्टना चेरमेन आनंद पटेले मीडियाने मुलाकात आपता जणाव्युं हतुं के अंबाजी मात्र गुजरातनुं ज नहीं परंतु समग्र विश्वना हिंदुओं माटे आस्थानुं परम पवित्र तीर्थस्थान छे। ત્યારે રાજ્ય સરકારના નિર્ણયથી પવિત્ર યાત્રાધામ અંબાજી વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ બનશે। કલેક્ટર આનંદ પટેલે ભક્તિભાવપૂર્વક મા અંબાના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા। આ પ્રસંગે અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં અંબાજીના વિકાસ માટે ચર્ચા પણ કરવામાં આવી હતી, જેમાં દાતાના પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેક્ટર પ્રશાંત જીલોવા, અંબાજી ટ્રસ્ટના વહીવટદાર શ્રી એસ જે ચાવડા, એસટીના વિભાગીય નિયામક સોલંકી, પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગના અધિકારીઓ સહિત મંદિરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ચોક્કસપણે સરકારશ્રી દ્વારા જે પણ ડિસિઝન લેવામાં આવે છે એ આવકારીય છે, અને આપણે ખ્યાલ છે કે અંબાજી છે એ માત્ર ગુજરાતનું નહીં પણ વૈશ્વિક લેવલે હિન્દુઇઝમમાં સૌથી મહત્ત્વનું આસ્થાના કેન્દ્ર પૈકીનું છે, એટલે એનું ડેવલપમેન્ટ વિશ્વકક્ષાના લેવલનું થાય તે જરૂરી છે, અને એ માટે સરકારશ્રી તરફથી અલગ અલગ તબક્કામાં એનું ડેવલપમેન્ટ કરવાનું નક્કી પણ કરવામાં આવ્યું છે, અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદાકીય રીતે પણ આ સમગ્ર વિકાસની પ્રક્રિયાને સપોર્ટ કરી રહે ત્યારે મથોરિટી બનાવવાની અથવા તો અન્ય સરકારના વિભાગોને પણ સંમેલિત કરવાના હોય એવા પ્રયત્નો સરકારશ્રી સતત થઈ રહ્યા છે। આજ રોજ પણ અંબાજી ખાતે આપણે ખ્યાલ છે કે અંબાજીનો સમાવેશ પ્રસાદ યોજનામાં પણ થઈ રહ્યો છે, ત્યારે એ સમગ્ર વિકાસની પ્રક્રિયાને જોવા માટે રાજ્ય સરકાર તરફથી ટીમ અત્રે મોકલવામાં આવેલી છે। અહીંયા પ્રવાસીઓની સુખ સુવિધા માટેની સાથે સાથે પ્રવાસીઓની સલામતી માટેની પણ ચિંતા થાય, અને એવી રીતનું એક યાત્રાધામ વિકાસ પામે કે જેથી આજે જે પ્રવાસીઓ આવે છે એનાથી બે કે ત્રણ ગણા પ્રવાસીઓ અહીં આવતા થાય, અને અલ્ટિમેટલી લોકોની આસ્થા જળવાય અને સાથે સાથે સ્થાનિક જે પ્રજા છે એ લોકોના પ્રવાસન થકી એમનો વિકાસ થાય એ એનો મહત્ત્વનો ઉદ્દેશ છે। એ સંદર્ભે આજ રોજ સરકારના જીએસઆરટીસી છે, યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ છે, લોકલ અધિકારીઓ